ન્યૂઝ સાથે હું છું શિવાંગની, આપ જોઈ રહ્યા છો મોર્નિંગ ન્યૂઝ. તો જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સૌ પ્રથમવાર રાજકોટ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું વરસતા વરસાદમાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા રેસ કોર્સ મેદાન ખાતે દિવ્યાંગોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મોદી આવતા જ મોદી મોદીના નારાથી આખું રાજકોટ શહેર ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી સૌ પ્રથમવાર રાજકોટ આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમનું વરસતા વરસાદમાં દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા રેસ કોર્સ મેદાન ખાતે દિવ્યાંગોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મોદી આવતા જ મોદી મોદીના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોદીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મારી રાજનીતિની શરૂઆત રાજકોટથી થઈ હતી. અહીંનો પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. રાજકોટનું સ્થાન મારા જીવનમાં ખાસ છે. રાજકોટે ચૂંટીને મને ન મોકલ્યો હોત તો દિલ્હીમાં આજે ન હોત. મારી રાજનીતિનો પ્રારંભ રાજકોટના પ્રેમ અને આશીર્વાદથી થયો હતો. રાજકોટનો પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. રાજકોટની જનતાને વંદન કરું છું અને આશીર્વાદની કામના કરું છું. મેં શપથવિધિમાં કહ્યું હતું કે મારી સરકાર ગરીબોને સમર્પિત છે. દેશમાં કરોડોની સંખ્યામાં દિવ્યાંગો છે, પરંતુ દુર્ભાગ્ય એ છે કે તેઓ એવા પરિવારમાંથી આવે છે કે જેમને મદદ મળતી નથી. પોતાના ભાષણની શરૂઆતમાં મોદીએ જણાવ્યું હતું કે સીએમ વિજય રૂપાણીએ મને હમણાં જ કહ્યું કે 40 વર્ષ બાદ કોઈ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવ્યા છે. મારી પહેલાં મોરારજીભાઈ દેસાઈ અહીં આવ્યા હતા. દિવ્યાંગોની જવાબદારી માત્ર પરિવારની નથી, એટલે સરકાર દિવ્યાંગો માટે કામ કરી રહી છે અને જવાબદારી નિભાવી રહી છે. વડાપ્રધાને પોતાના ભાષણમાં કહ્યું હતું કે દિવ્યાંગો માટે સરકાર સંવેદનશીલ છે. આઝાદીના સમયથી લઈને અમારી સરકાર ન હતી ત્યાં સુધી દિવ્યાંગો માટેના માત્ર 55 કાર્યક્રમો થયા હતા. માત્ર 3 વર્ષમાં જ અમે 5,500 કાર્યક્રમ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગોને શૌચાલય જવા માટે કઠણાઈનો સામનો કરવો પડતો હતો. આપણે તેમની આવી કઠિન સ્થિતિને જોતા હોઈએ છીએ. સરકારની વાત સમજીને સામાજિક જવાબદારી રૂપે કેટલીક જગ્યાએ દિવ્યાંગો માટે ઘર કે સોસાયટીના નિર્માણ વખતે દિવ્યાંગોને ધ્યાને રાખીને ખાસ ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતની વિકાસ યાત્રામાં પાણી હંમેશા એક મોટો પડકાર રહ્યો. હું જયારે મુખ્યમંત્રી હતો અને ભારત સરકારની અલગ અલગ મિટિંગોમાં જયારે જતો અને પાણીના સંકટ અંગે ચર્ચા કરતો, ગુજરાતનું કેટલું બધું ધન પાણી પાછળ ખર્ચવું પડે છે. મોદી અંતમાં ફરી રાજકોટને નમન અને વંદન કરું છું તેમ કહી ભાષણ ટૂંકાવ્યું હતું. દિવ્યાંગોના કાર્યક્રમમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે મોદીજી રાજકોટને સારી રીતે જાણે છે. તે પછી રાજકોટના ગાંઠિયા હોય કે ચિક્કી હોય, તેઓ અહીંથી જ પહેલી ચૂંટણી લડ્યા હતા. લોકોનો પ્રેમ જીત્યો છે. વિપક્ષે શું કર્યું? દિવ્યાંગો માટે કંઈ નથી કર્યું. પીએમએ વિકલાંગ શબ્દ હટાવી દિવ્યાંગ શબ્દ વાપર્યો. મોદીના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં સ્માર્ટફોન, સ્માર્ટ લાકડી, ટ્રાયસિકલ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા. 18,000 દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી હતી. રાજકોટમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં 2 વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયા હતા. ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મોદીને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં એક સાથે 1,442 મૂક બધિરોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગાન ગાઈ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો, તેનો વર્લ્ડ રેકોર્ડ. અને બીજો 18,000 દિવ્યાંગોને સાધન સહાય કરવામાં આવી તેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે 5 IG અને 26 SP સહિત 8,000થી વધુ અધિકારી જવાનોની વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ અને રોડ શોના 9 કિલોમીટર રૂટ પર કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. ત્રિસ્તરીય સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત વડાપ્રધાનના રૂટ ઉપર દરેક 4 રસ્તા પર CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. વિડીયોગ્રાફી અને ડ્રોન કેમેરાથી સુરક્ષા વ્યવસ્થા ઉપર મોનિટરિંગની વ્યવસ્થા કરાઈ છે. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાના આયોજન માટે સેન્ટ્રલ સિક્યોરિટી એજન્સી SPG,
એનએસજી અને શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બંદોબસ્તની સ્કીમ ઘડવામાં આવે છે. મંગળવાર અને બુધવારે બંદોબસ્તનું મેગા રિહર્સલ કરી કોઈ કચાશ નથી તેની ચકાસણી કરવામાં આવી હતી. બુધવારે સાંજે સુરક્ષા અધિકારીઓ સશસ્ત્ર જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. વડાપ્રધાનના રોડ શોના રૂટ પર રોડની બંને તરફ બેરિકેડ ઊભા કરી દેવાયા છે. દર એક મીટરે સશસ્ત્ર જવાનો તૈનાત રહેશે. દરમિયાન વડાપ્રધાન રોડ શોના રૂટ ઉપર આવતી ઊંચી ઇમારતો અને મકાનો ઉપર ખાસ વોચ ટાવર ઊભા કરાયા છે. પરંતુ રાજકોટની જનતા કે જેને હંમેશા વરસાદની રાહ જોતી હોય છે, એવા ઇન્દ્રદેવે વરસાદની અમી વૃષ્ટિ નહીં અમી ધારા મોકલીને આદરણીય નરેન્દ્રભાઈનું રાજકોટની ધરતી ઉપર સ્વાગત કર્યું છે. અને રાજકોટની જનતાએ જે હૃદયના ઉમંકાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સ્વાગત કર્યું છે, મને જણાવતા આનંદ થાય છે કે ચૂંટણીઓ ઉપર તો સૌ આવે, પરંતુ ચૂંટણી વગર ભારતના વડાપ્રધાન રાજકોટમાં 40 વર્ષ પછી આપણા નરેન્દ્રભાઈ રાજકોટની ધરતી ઉપર વડાપ્રધાન તરીકે 40 વર્ષ પછી આવ્યા છે. અને આ એવા વડાપ્રધાન છે કે જેમને રાજકોટ અતિ પ્રિય છે અને રાજકોટની બધી વસ્તુ, રાજકોટના રાજમાર્ગો, રાજકોટના વ્યક્તિઓ, રાજકોટના બધા સાથેનો પરિચય અને એક સપ્રેમ સ્નેહભર્યો નાતો આપણે સૌ નરેન્દ્રભાઈ માટે રાજકોટવાસીઓ જાણીએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. નરેન્દ્ર મોદી રાજકોટ આવી પહોંચ્યા હતા ત્યારે વરસાદે પણ મંડાણ માંડ્યા હતા. ત્યારે નરેન્દ્ર મોદીનું રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી તરફ મેઘરાજાએ પણ ધોધમાર વરસાદ એન્ટ્રી કરી હતી. ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદની આગાહીના પગલે રાજકોટમાં બપોરથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. 1.5 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદની આગાહીના લીધે રાજકોટમાં બપોરે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને 1.5 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ધોધમાર વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે વરસાદે પણ મંડાણ માંડ્યા છે. સાંજે 7 વાગે નરેન્દ્ર મોદીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ મેઘરાજાએ પણ ધોધમાર વરસાદ વરસવાનું ચાલુ કરી દીધું હતું. મોદીના કાર્યક્રમ સ્થળોએ વરસાદ પડતા પોલીસ, મનપા સહિતના તંત્રમાં ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે. તો બીજી તરફ વરસાદને પગલે મોદી જે સ્થળે દિવ્યાંગોને સાધન સહાય આપવાના છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. મોદી રાજકોટ દિવ્યાંગોના કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે સવારે 10 વાગ્યાથી જ દિવ્યાંગો પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે વરસાદથી દિવ્યાંગો પલળી રહ્યા છે, જેને લઈને લાચાર બન્યા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, કિસાન પરા ચોક સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે, તેમજ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટ નજીક આવેલા ત્રંબાની ત્રિવેણી નદીમાં નર્મદા નીરમાં બાળક ડૂબ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજી ડેમ ભરવા માટે ત્રંબાની નદીમાં તાજેતરમાં જ પાણી છોડાયું હતું. ત્રંબાના ગરીબ વાંઝા પરિવાર વિક્રમ નામનો બાળક ડૂબતા 10થી વધુ તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી છે. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છની સાથે અરબી સમુદ્રના ઉત્તરી પૂર્વ વિસ્તારમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે આગામી 5 દિવસો દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તેમજ રાજકોટ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છની સાથે અરબી સમુદ્રના ઉત્તરીય પૂર્વીય વિસ્તારમાં
લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોથી આગામી 5 દિવસો દરમિયાન રાજ્યભરમાં ભારેથી હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ શહેરમાં મોદી ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદી ગુરુવારે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનનું સ્વાગત કરવા તંત્રની સાથોસાથ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરમાં મોદી ઉત્સવ જેવો માહોલ છવાયો છે. બુધવારે રાજકોટના કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં 1442 મૂક બધિરોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીત ગાઈ નવો વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે, જ્યારે ગુરુવારે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વધુ 2 રેકોર્ડ રાજકોટના નામે નોંધાશે. જિલ્લા અધિક કલેક્ટર હર્ષદભાઈ બોરાએ જણાવ્યું હતું કે મૂક બધિરો દ્વારા રાષ્ટ્રગાન થતું હોય તેવા દ્રશ્યોનું સાક્ષી બુધવારે રાજકોટ બન્યો છે અને એક સાથે 1442 મૂક બધિરોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગાયનનો ગાઈ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે અને આ વર્લ્ડ રેકોર્ડને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. અગાઉ આ વર્લ્ડ રેકોર્ડ 2016 હોંગકોંગમાં નોંધાયો હતો અને 978 બાળકોએ સાઇન લેંગ્વેજ ક્લાસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે રાજકોટે તોડી નાખ્યો છે. છેલ્લા 3 દિવસથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માત્ર ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોમાં જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને જુલાઈમાં દિવાળી હોય તેવો અનેરો માહોલ સર્જાયો હતો. મોદીના હસ્તે રેસકોર્સના મેદાન ખાતે ગુરુવારે બપોરે 4:30 વાગે 18,000થી વધુ દિવ્યાંગોને ₹25 કરોડની સાધન સહાય કરવામાં આવશે અને તેનો નવો વર્લ્ડ રેકોર્ડ રચાશે. અત્યાર સુધી 5 થી 6 જિલ્લાઓ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ યોજી 11,000 જેટલા દિવ્યાંગોને સાધન સહાયનો રેકોર્ડ રચવામાં આવ્યો છે, જે તૂટી જશે. તેમજ 800 દિવ્યાંગોને કેલિપર્સનો વર્લ્ડ રેકોર્ડ પણ રાજકોટ ખાતે ગુરુવારે નોંધાશે. તેમજ ગુરુવારે સાંજે 7:15 કલાકે નરેન્દ્રભાઈ મોદીનો 9 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સીરિયામાં જિહાદીઓ દ્વારા સંચાલિત એક જેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને તેમની ગઠબંધન સેના દ્વારા જેલને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો હુમલો. લગભગ 80થી પણ વધુ લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સીરિયામાં જેહાદીઓ દ્વારા સંચાલિત એક જેલ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકા અને તેમની ગઠબંધન સેના દ્વારા જેલને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં લગભગ 80થી પણ વધુ લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ અમેરિકાએ દાવો કર્યો છે કે તેમના નિશાના પર જેહાદીઓ હતા. સીરિયામાં સક્રિય બ્રિટન બેઝ સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ નામના એનજીઓએ આ અંગે માહિતી જાહેર કરી છે. આ એનજીઓના જણાવ્યા મુજબ સીરિયાના માયાદીન વિસ્તારમાં આવેલ IS સંચાલિત જેલને નિશાન બનાવીને અમેરિકા અને તેના સહયોગી દેશોની ગઠબંધન સેના દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 57 જેટલા કેદીઓ અને 23થી વધુ જેહાદીઓના મોત થયા છે. માયાદીન એ સીરિયાના પૂર્વ પ્રાંત દેઇર એઝોરનું સૌથી મોટું શહેર છે. આ પ્રાંતના 1/2 કરતાં વધુ ભાગ પર IS જેહાદીઓનો કબજો છે. તેમજ અહીં અમેરિકાની આગેવાનીવાળી ગઠબંધન સેના અને તેમજ સરિયન સહયોગ ધરાવતી સીરિયન સેના દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવતા હોય છે. આ પહેલા પૂર્વ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના કબજામાં રહેલ શહેરો પર હવાઈ હુમલા કરાયા હતા, જેમાં 35 લોકોના મોત થયા હતા. માયાદીન શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ અવારનવાર હુમલા થતા હોય છે, જેમાં IS લડાકુઓના 26 સંબંધીઓ સહિત 105થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં 9 સીરિયન નાગરિકો અને 5 બાળકોનો પણ સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગળ વાત કરીએ તો 3 દેશોની વિદેશ યાત્રાથી પરત ફરેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 7મા પગાર પંચના ભથ્થાઓની ભલામણને મંજૂરી આપી દેવામાં આવી છે.
જેનો સીધો જ લાભ કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 7મા પગારપંચના પથ્થાઓની ભલામણને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો સીધો લાભ કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે. 3 દેશોની વિદેશ યાત્રાથી પરત ફરેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં આ મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠક દરમિયાન કર્મચારીઓના મોંઘવારી ભથ્થાથી લઈને અન્ય તમામ ભથ્થાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ડીએ 50% કરવાનો નિર્ણય કરાયો છે, તેમાં HRA 30% હશે. ભથ્થામાં કરવામાં આવેલ વધારો 1 જુલાઈથી લાગુ રહેશે. લાંબા સમયથી કર્મચારીઓ ભથ્થામાં વધારાની રાહ જોઈને બેઠા હતા. પેન્શન ધારકોને દર મહિને 1000 રૂપિયા મેડિકલ અલાઉન્સ આપવાનો નિર્ણય કરાયો છે. 7મા પગાર પંચમાં દર મહિને માત્ર 500 રૂપિયા મેડિકલ અલાઉન્સની ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણયના કારણે કેન્દ્ર સરકાર પર 30,748 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો પડશે. कुछ संशोधनों के साथ, कुछ सुधार के साथ 1 जनवरी 2016 से स्वीकार किया गया है और आज जो मंत्रिपरिषद के सामने प्रस्तावना थी एक्सपेंडिचर डिपार्टमेंट की अलाउंसेस के संबंध में, कुल मिलाकर जो पे कमीशन की सुझाव थे कर्मचारियों के पक्ष में उनको स्वीकार किया गया और कुछ उनमें सुधार किया गया. 108 अलाउंस ऐसे हैं जिनको रिटेन किया गया. पे कमीशन ने 95 के संबंध में कहा था, 95 के संबंध में कहा था. उसी प्रकार से 34 को सबस्यूम किया जा रहा है. 12 ऐसे हैं रेलवे से संबंधित जिसके संबंध में निर्णय बाद में होगा और 43 ऐसे हैं, 43 जिनको समाप्त किया जाएगा. पे कमीशन ने 53 को कहा था इनको समाप्त करने को. ये सारी મહત્વનું છે કે લાંબા સમયથી કર્મચારીઓના મોંઘવારી સહિતના ભથ્થાઓનો વિવાદ ચાલી રહ્યો હતો. દેશમાં ગત વર્ષથી જ 7મા પગાર પંચને મંજૂરી આપી દેવામાં આવી હતી. જો કે ભથ્થાઓને લઈને કર્મચારી સંગઠનોએ વિરોધ કરતા આ મામલાની સમીક્ષા એક કમિટી રચવામાં આવી હતી. તે કમિટીની ભલામણના આધારે આજે કર્મચારીઓ વિવિધ ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સેનાના જવાનોના ભથ્થાઓમાં પણ વધારો કરાયો છે. શાંત જગ્યાઓ પર ફરજ બજાવતા જવાનોને 31,500 રૂપિયાની જગ્યાએ હવે 45,500 ભથ્થું ચૂકવવામાં આવશે. મકાન ભાડા ભથ્થાને લઈને XYZ એમ શહેરોની શ્રેણી નક્કી કરવામાં આવી રહી છે, જેમાં એક્સ શ્રેણીમાં રહેતા કર્મચારીઓને 24%, વાય શ્રેણીમાં રહેતા કર્મચારીઓને 16% અને ઝેડ શ્રેણીમાં રહેતા શહેરમાં રહેતા કર્મચારીઓને 8% મકાન ભાડું અપાશે. જ્યારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું પણ શહેરની દેવાના બોજ તળે દબાયેલી સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા ખાનગી રોકાણના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એર ઇન્ડિયાની 50% ભાગીદારી વેચવાનો નિર્ણય કરાયો છે. દેવાના બોજ તળે દબાયેલ સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયામાં ખાનગી રોકાણના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એર ઇન્ડિયાની 50% ભાગીદારી વેચવાનો નિર્ણય કરાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પહેલાથી જ એર ઇન્ડિયાની ભાગીદારી વેચવા માટે ભલામણ કરાઈ હતી. કેબિનેટ બેઠક બાદ નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ભાગીદારી વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક પેનલની રચના કરવામાં આવશે. એર ઇન્ડિયા લાંબા સમયથી ખોટ કરી રહી છે અને તેની ખોટ સતત વધી રહી છે, ત્યારે સરકાર પર એર ઇન્ડિયાના કારણે પડતા આર્થિક બોજને ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. જેટલીએ આ જણાવ્યું હતું કે કેબિનેટ એર ઇન્ડિયાની ભાગીદારી વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જોકે તેની પ્રક્રિયા અને નિયમો હવે નક્કી કરવામાં આવશે. આ માટે એક કમિટીની રચના કરાશે. એર ઇન્ડિયા કી ડિસઇન્વેસ્ટમેન્ટ કો સૈદ્ધાંતિક રૂપ સે સ્વીકૃતિ દી ગઈ, ઇન પ્રિન્સિપલ અપ્રુવલ. સિવિલ એવિએશન મંત્રાલય કી જો પ્રસ્તાવના થી કી ફાઇનાન્સ મિનિસ્ટર કી અધ્યક્ષતા મે એક ગ્રુપ બને જો ઇસકી બાકી સારી मोडालिटीज को तय करे, उसको स्वीकार किया गया. कितना डिसइन्वेस्ट होगा, किस प्रक्रिया के माध्यम से होगा,
उसके एसेट्स के संबंध में, उसके डेट के संबंध में, होटल कंपनीज के संबंध में, ये सारी जो प्रक्रिया और निर्णय है ये अब ग्रुप लेगा। મહત્વનું છે કે સરકાર અનેક વખત એર ઇન્ડિયાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કર્યા હતા, જોકે તેમ છતાં એર ઇન્ડિયાનું નુકસાન દર વર્ષે વધી રહ્યું છે। એર ઇન્ડિયાની 140 વિમાનો સાથે દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની છે, જે કુલ 41 આંતરરાષ્ટ્રીય અને 72 ડોમેસ્ટિક ઉડાણોનું સંચાલન કરે છે। એક અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે એર ઇન્ડિયામાં રોકાણીનું મંજૂરી મળ્યા બાદ હવે ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક ગ્રુપ તાતા એર ઇન્ડિયાની ભાગીદારી ખરીદી શકે છે। તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે એર ઇન્ડિયામાં ભાગીદારી ખરીદવા માટે તાતાના અધિકારીઓ અને સરકાર વચ્ચે ઔપચારિક વાતચીત પણ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। રાષ્ટ્રપતિ પદની ચૂંટણી બાદ હવે ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે, જે મુજબ આગામી 5 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી થશે, મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામમાં જાહેર કરી દેવામાં આવશે। અને તમને જણાવી દઈએ કે MD તરફથી ઉમેદવાર તરીકે આનંદીબેન પટેલનું નામ સૌથી મોખરે છે। ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખની પણ જાહેરાત કરી છે। આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી 5 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી માટે મતદાન યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે। આ અંગેનું જાહેરનામું 4 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે, જ્યારે ઉમેદવારો જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ એટલે કે 4 જુલાઈથી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે। ઉમેદવારીપત્રો દાખલ કરવાની અંતિમ તારીખ 18 જુલાઈ છે, જ્યારે 19 જુલાઈના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારો ઈચ્છે તો 21 જુલાઈ સુધી પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચી શકે છે। મહત્વનું છે કે રાજ્યસભા અને લોકસભાના સંસદો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન કરી શકે છે। દેશમાં ઉપરાષ્ટ્રપતિ બનનાર રાજ્યસભાના સભાપતિ તરીકે પણ ફરજ બજાવવાની હોય છે। ભારતમાં લોકસભા અને રાજ્યસભા મળીને સાંસદોની કુલ સંખ્યા 790 છે, જેમાં અત્યારે કેટલીક ખાલી પડેલી છે। મહત્વનું છે કે દેશના વર્તમાન ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ રહ્યો છે। તેઓ છેલ્લા 2 ટર્મથી ઉપરાષ્ટ્રપતિ પદ ચૂંટાતા આવ્યા છે, ત્યારે આ વખતે NDA તરફથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે આનંદીબેન પટેલ, વેંકૈયા નાયડુ અને નજમા હેપતુલ્લા જેવા નામો ચર્ચામાં છે, જેમાંથી આનંદીબેન પટેલનું નામ સૌથી મજબૂત દાવેદારમાં મનાઈ રહ્યું છે। ઇશ્યુ ઓફ ઇલેક્શન કમિશન્સ નોટિફિકેશન કોલિંગ ધી ઇલેક્શન। निर्वाचन की अपेक्षा करते हुए निर्वाचन आयोग की अधिसूचना जारी करने की तिथि 4 जुलाई 2017 मंगलवार। लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस इज 18 जुलाई ट्यूसडे। नाम निर्देशन दाखिल करने की अंतिम तारीख 18 जुलाई 2017 मंगलवार। ब्यूरो रिपोर्ट, CN24 न्यूज। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના 850 વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દીધું છે। આ પ્રકારનું પગલું વિદ્યાર્થીઓની OMR શીટ અને વિસ્તૃત પ્રશ્નોના પરિણામ રહેલા મોટા અંતરના પગલે લેવામાં આવ્યું છે। આ વિદ્યાર્થીઓએ ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં 50માંથી 49 જેટલા ઊંચા માર્ક મેળવ્યા છે, જોકે વિસ્તૃત જવાબો લખવાના વિભાગમાં 0-3 માર્ક જ મેળવી શક્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના 850 વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરી દીધું છે। આ પ્રકારનું પગલું વિદ્યાર્થીઓની OMR શીટ અને વિસ્તૃત પ્રશ્નોના પરિણામમાં રહેલા મોટા અંતરના પગલે લેવામાં આવ્યું છે। આ વિદ્યાર્થીઓએ ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં 50માંથી 49 જેટલા ઊંચા માર્ક મેળવ્યા હતા, જોકે વિસ્તૃત જવાબો લખવાના વિભાગમાં 0-3 માર્ક જ મેળવી શક્યા છે, જેના કારણે પરીક્ષા દરમિયાન સામૂહિક ચોરી થઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આશંકાના આધારે આવા વિદ્યાર્થીઓને અલગ તારવીને તેમને ગાંધીનગર સ્થિત બોર્ડની કચેરી ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા, જેમાં આ વિદ્યાર્થીઓ સરવાળા બાદબાકી જેવી સામાન્ય પ્રશ્નોના જવાબો પણ આપી શક્યા ન હતા, જ્યારે અંગ્રેજી વિષયમાં ક્રિકેટનું સ્પેલિંગ પણ લખી શક્યા ન હતા અને મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતની રાજધાની કઈ છે તેવા સામાન્ય પ્રશ્નોના જવાબ પણ આપી શક્યા ન હતા।
ગુજરાત શિક્ષણ બોર્ડના વાઇસ ચેરમેન આર ઠક્કરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમે દાહોદ, મહીસાગર, તાપી અને સૌરાષ્ટ્રના 7 સેન્ટરોના કુલ મળીને 850 વિદ્યાર્થીઓનું પરિણામ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિદ્યાર્થીઓ ધોરણ 10ને લગતા સામાન્ય પ્રશ્નોના જવાબ પણ આપી શક્યા ન હતા. પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં જ જે સવાલો જવાબ લખવા હતા તે જ પૂછવામાં આવ્યા હતા. જો કે વિદ્યાર્થીઓએ પરીક્ષાના 3 મહિના બાદ આ જવાબ યાદ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ શિક્ષણને લગતા સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જો કે વિદ્યાર્થીઓ તેનો પણ જવાબ આપી શક્યા ન હતા. તેને લઈને આ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં લખવામાં આવેલ સાચા જવાબોને લઈને શંકા વ્યક્ત કરાઈ રહી છે. જો કે સીસીટીવી ફૂટેજની તપાસમાં ગેરરીતિ અચરાઈ હોવાનું સામે આવ્યું નથી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સાથે જ મોર્નિંગ સમાચારમાં હાલ સમય છે વિરામનો. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 3 વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. આ 3 વર્લ્ડ રેકોર્ડ દિવ્યાંગોને લગતા છે, જેમાં એક જ મંચની છે. દિવ્યાંગો સૌથી મોટી સાધન સહાય આપવામાં આવી હતી. આજે રંગીલા શહેર રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 3 વર્લ્ડ રેકોર્ડ સર્જાવાના છે. આજે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી થાવરચંદ ગેહલોત પણ હાજર રહેવાના છે. તેમની હાજરીમાં બનનાર 3 વર્લ્ડ રેકોર્ડની પ્રથમ વર્લ્ડ રેકોર્ડ એક જ મંચની નીચે દિવ્યાંગોને સૌથી મોટી સાધન સહાયનો હશે. વડાપ્રધાનની હાજરીમાં આજે રાજકોટના રેસકોર્સ ખાતે 18,430 દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવશે, જે લાભાર્થીઓને સંખ્યાની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો કેમ્પ હશે. આ માટે લાભાર્થીઓની નોંધણી 15 મે 2017 શરૂ કરવામાં આવી હતી, જેમાં કુલ 18,430 લાભાર્થીઓ નોંધાયા છે, જેમને 5.60 કરોડની સાધન સહાય આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક વર્લ્ડ રેકોર્ડ દિવ્યાંગો દ્વારા સામૂહિક રાષ્ટ્રગાનને લઈને બનશે, જેમાં એક જ છત નીચે 1200 જેટલા દિવ્યાંગો સાઇન લેંગ્વેજની મદદથી રાષ્ટ્રગીતનું ગાન કરશે. આ રેકોર્ડ અત્યારે ચીનના નામે છે, જેમાં 978 દિવ્યાંગોએ એક જ છત નીચે રાષ્ટ્રગાન કર્યું હતું, જેને રાજકોટમાં તોડીને નવો વિક્રમ સ્થપાશે. આ કાર્યક્રમમાં સાઇન લેંગ્વેજ ટીચર સૂચના આપે તે મુજબ દિવ્યાંગો રાષ્ટ્રગીતનું ગાન કરશે. આ અંગેનું રિહર્સલ પણ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયું હતું, જ્યારે 3જો વર્લ્ડ રેકોર્ડ અશક્ત વિદ્યાર્થીઓની મોબિલિટી માટે સૌથી વધુ ઓર્થોસિસ કીટ આપવાનું રચાશે. આ તમામ વર્લ્ડ રેકોર્ડની નોંધણી માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની વિશેષ ટીમો હાજર રહેશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી શરૂ થયેલ મેઘમહેર રાજ્યના વિવિધ ભાગોમાં યથાવત રહી છે, ત્યારે હવે ચોમાસું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી શરૂ થયેલ મેઘમહેર રાજ્યના વિવિધ ભાગોમાં યથાવત રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાના 120થી પણ વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દરમિયાન રાજ્યમાં ચોમાસું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અરબી સમુદ્ર પર એક અપર એર સાયક્લોન સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે ચોમાસું સૌરાષ્ટ્ર તરફ આગળ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે, જેના કારણે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા ધ્યાનમાં રાખતા માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ એર સાયક્લોન સર્ક્યુલેશનની અસરને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. પશ્ચિમ રાજસ્થાનથી લઈને બંગાળની ખાડી સુધી એક અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. આજે રાજ્યના અલગ અલગ ભાગોમાં 1.5 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે.
તેમજ દરિયામાં લો પ્રેશરના કારણે પોરબંદરના નવા ગામ બંદર ખાતે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ઉપરાંત ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના હિંમતનગર, મોડાસા, ધનસુરા, ખેડબ્રહ્મા, મહેસાણા, પાટણ, રાધનપુર, હારીજ સહિતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. આગળ વાત કરીએ તો ઝારખંડ સરકારના 9 મંત્રીઓ અમદાવાદ IIM ખાતેથી મેનેજમેન્ટ ઉપરાંત લીડરશીપના પાઠ શીખ્યા, જેથી તેઓ પોતાની સરકાર રાજ્યના લોકોને આપેલા વચનો પૂરા કરી શકે. અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સમગ્ર એશિયામાં આગવી છાપ ધરાવે છે. આ સંસ્થામાંથી અભ્યાસ કરનાર અનેક વિદ્યાર્થીઓ અત્યારે દુનિયાના અલગ અલગ ક્ષેત્રોમાં નામના મેળવી ચૂક્યા છે. આ IIM કોલેજમાં મેનેજમેન્ટનો પાઠ ભણાવવા માટે ઝારખંડ સરકારના 9 મંત્રીઓનું એક ગ્રુપ અમદાવાદનું મહેમાન બન્યું હતું. તેઓએ આ સંસ્થામાંથી મેનેજમેન્ટ ઉપરાંત લીડરશીપના પાઠ શીખવ્યા હતા, જેથી તેઓ પોતાની સરકાર રાજ્યના લોકોને આપેલા વચનો પૂરા કરી શકે. આ અંગે IIMના પ્રોફેસર અરવિંદ સહાયે જણાવ્યું હતું કે ઝારખંડના 9 મંત્રીઓએ 3 દિવસના અભ્યાસ શિબિરમાં ભાગ લીધો હતો, જેમાં IIMને પ્રોફેસરોએ આ ધારાસભ્યોને નેતૃત્વ, નૈતિકતા, સહકારી આંદોલન, સ્વાસ્થ્ય સંબંધિત દેખરેખ, શિક્ષણ અને સાર્વજનિક ક્ષેત્રે ખાનગી ભાગીદારી સહિતની બાબત અંગે માહિતી આપી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઝારખંડના મંત્રીઓ રામચંદ્ર ચંદ્રવંશી, નીરા યાદવ, CP સિંહ, નિકાંતસિંહ મુંડા, સરયુ રાય, રાજપીપલાય, લુઈસ મરાંડી, અમરકુમાર બાઉરી, CP ચૌધરીનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે ચૂંટણી સમયે લોકોને આપેલા વચનો ઝડપથી કઈ રીતે પૂર્ણ કરવા તે માટે અમે અહીંથી માર્ગદર્શન મેળવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમે ચૂંટણી પહેલાં અનેક વચન આપતા હોઈએ છીએ, પરંતુ સત્તામાં આવ્યા બાદ આ વચન પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે, કારણ કે આપણી પાસે સંસાધન સમિતિ માત્રામાં હોય છે, જેથી ઓછામાં ઓછા સંસાધનમાં વધુમાં વધુ લાભ લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તે માટે મેનેજમેન્ટ ખૂબ જ ઉપયોગી થાય છે. અહીંથી શીખેલ મેનેજમેન્ટના પાઠના આધારે અમે પોતાની અસરકારક નીતિઓ તૈયાર કરીશું. IIM કી જો વિશેષતાઓ હૈ, ઇનકી જો મેધા હૈ, ઇનકા જો અનુભવ હૈ, ઉસકે આધાર પર હમ કુછ ચીજો કો સીખ ભી રહે હૈ ઓર કુછ ચીજો કો ભૂલ ભી રહે હૈ. તો સીખને ઓર ભૂલને કે ઇસ પ્રયાસ મેં IIM કે સાથ એક નયા અનુભવ હો રહા હૈ. और हमें उम्मीद है कि इस तरह का अनुभव लेने से हम अपने कार्य क्षेत्र में जाएंगे तो हम लोग तो अपनी ज़िंदगी का बड़ा हिस्सा जी चुके हैं. हमारी जो नई पीढ़ी है, न्यू जनरेशन्स हैं, उसकी उम्मीदें हैं और उसकी उम्मीदों पर हम अपने राज्य के सिस्टम को कितना खरा उतार सकते हैं, इसके लिए इनसे ज़रूर हम को मार्गदर्शन की अपेक्षा है. और जब संबंध हुए हैं तो आना जाना भी लगा रहेगा. हमने इनको भी इन्वाइट किया, हमारे यहाँ आइए, हमारे यहाँ जो ग्राउंड रियलिटीज़ हैं उनसे भी आप अवेयर होइए और उसको देख कर तब आप रास्ता हमको बताइए, क्योंकि यहाँ बैठ कर यहाँ के एक्सपर्ट्स या हम अपनी ज़मीन को देख कर इसके हिसाब से कोई योजना बनाए सिद्धांत के रूप में, तो वह योजना उतनी सफल नहीं होगी. यहाँ के जो विशेषज्ञ हैं ये हमारे यहाँ जाएँ, ग्राउंड रियलिटीज़ को देखें, हमारी जो फाइनेंसिंग पैटर्न है, पब्लिक फाइनेंस है, माइक्रो इकोनॉमिक्स है, तब उसके हिसाब से कुछ ऐसा रास्ता बताएँ कि हम अपने रिसोर्सेज का बेहतर इस्तेमाल कर सकेंगे. ये हमें उम्मीद है, इसलिए हम चाहते हैं कि ये आए, वहाँ आकर देखें हमारी दिक्कतें क्या हैं. तमाम रिसोर्सेज रहते हुए भी अगर राज्य का एक हिस्सा बहुत ज़्यादा डेवलप नहीं कर सका है तो ये कोई आसान कारण नहीं है कि हमको ये कारण बता दें. तो इसका अध्ययन करें, विश्लेषण करें. और कोई एक स्टैंडर्ड ऐसा यहाँ नहीं है जिस कसौटी पर हमको कसेंगे कि हम पास हैं कि फेल हैं. एक तरह से इंटरेक्टिव मीट हो रही है, हम भी अपनी बातें बता रहे हैं, कुछ क्षेत्रों में हम बेहतर किए हुए हैं ये अप्रिशिएट कर रहे हैं और कई क्षेत्रों में हमारी जरूरत है. उस प्रदेश की जनता के हित में हम लोग बेहतर काम कर सकेंगे. कल भी होना है, कल 4 बजे तक ये कार्यक्रम चलना है, तो मैं इसे बड़ा सुखद संयोग मानता हूँ और मैं समझता हूँ कि शायद झारखंड पता नहीं पहला राज्य है यहाँ के 9 मंत्री एक साथ 11 में 9 एक साथ यहाँ पर आए हुए हैं. हम आशा करते हैं कि हम लोग यहाँ से जाने के बाद
स्वाभाविक रूप से वहाँ के भी स्थानीय जो हमारे झारखंड के पत्रकार होंगे वो पूछेंगे भी कि आपने क्या सीख कर आया। दवाइयाँ उपलब्ध कराई जा रही हैं, तो उम्मीद है कि ऐसे मौके भी जो हैं सरकार जो है अपने यहाँ लागू। कृणाल राणा साथे राजीव ठक्कर, CN24 न्यूज, अहमदाबाद। અમદાવાદમાં આવી રહેલી અપકમિંગ ફિલ્મ રીયુનિયન ચાલો પાછા મળીએ નું પ્રદર્શન ટૂંક સમયમાં થશે। આ ફિલ્મમાં કોલેજની મસ્તીભરી લાઈફ અને કોલેજના છૂટી ગયેલા મિત્રો કોલેજ છોડ્યા પછી થોડા વર્ષો બાદ પાછા ફરે છે અને તેના કારણે લાઈફમાં કેવા કેવા વળાંક આવે છે તેના પર આધારિત ઇમોશનલ કહાની લઈને આવી રહી છે। અમદાવાદમાં આવી રહેલ અપકમિંગ ફિલ્મ રીયુનિયન ચાલો પાછા મળીએનું પ્રદર્શન ટૂંક સમયમાં થશે। આ ફિલ્મમાં દરેક વ્યક્તિના જીવનમાં કોલેજ દરમિયાન ગાળેલા 3 વર્ષ ગોલ્ડન પિરિયડ બની રહેતા હશે। ત્યારે આ 3 વર્ષ દરમિયાન જિંદગીમાં અનેક મિત્રો બને છે અને તેમાંથી કેટલાક ખૂબ જ ખાસ બની જતા હશે। આવી રીતે બીજા ઘણા કોલેજના છૂટી ગયેલા મસ્તી ભર્યા પળોને લઈને આવી રહી છે આ અપકમિંગ ફિલ્મ રીયુનિયન ચાલો પાછા મળીએ। આ ફિલ્મ ઘણા પાત્રો લેવામાં આવ્યા છે। આ ફિલ્મને ડાયરેક્ટ મંગલ ગઢવીએ કરી છે અને ફિલ્મને પ્રોડ્યુસ વિપુલ તેજાની અને ડૉક્ટર નિહાલ પટેલે કરી છે। વાત કરીએ હવે ફિલ્મના સંગીતની, તો આ ફિલ્મમાં સંગીત ડિરેક્ટર મંગલ ગઢવીએ જ આપ્યું છે। દરેક વ્યક્તિના જીવનમાં મિત્રતા ખૂબ જ મહત્વનું અંગ છે એ આ ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે। ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ જે છે એ બેનો સાથે સમન્વય કરી અને આપ જેવા સમાજના દર્પણ રૂપી પત્રકાર મિત્રો હોય, મીડિયાના મિત્રો હોય, ફ્રેન્ડ નો ચહેરો દિમાગમાં આવશે કે જે તમારા સુખ દુઃખનો સાથી હતો, કે જે તમારી દરેક પ્રોબ્લેમ્સને તમે જાહેર કરો એ પહેલા જ પકડી લેતો હતો કે આજે કંઈક પ્રોબ્લેમ લાગે છે, તારા ચહેરા પર કંઈક સેડનેસ દેખાય છે, કંઈક પ્રોબ્લેમ છે। અબાઉટ ધીસ ફિલ્મ, લાઈક ડિરેક્ટર સરે કહ્યું, રાજે કહ્યું એ રીતે, ઇટ્સ અબાઉટ રિયુનિયન। રિયુનિયન ઇઝ અ વેરી ફેમસ વર્ડ। રિયુનિયનનો મતલબ જ એ થાય કે રી મીન્સ ફરી, ફરી ફરી મળવું, અને એટલે જ અમે ગુજરાતીમાં ટેગલાઈન છે કે ચાલો પાછા મળીએ। આખી ફેમિલીને, એક નાનું બાળક પણ છે કહાણીમાં, ઇન્શોર્ટ આખી ફેમિલી સાથે બેસીને જોઈ શકે એ રીતની ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે। સો ધીસ ઇઝ વોટ આઈ વુડ સે ટુ એવરીવન। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। આગામી 1 જુલાઈથી GST નો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે આ નવા કાયદાને જટિલ 1 જ વર્ષમાં 37 રિટર્ન ભરવા તેમજ અન્ય કડાકૂડ ભરી મથામણોને કારણે વેપારીઓમાં રોષ જાગ્યો છે। ત્યારે નિયમોમાં ફેરફાર કરવાની માંગ અને અસ્પષ્ટતાઓ દૂર કરવા ભાવનગરના વિવિધ વેપારીઓ એસોસિએશન દ્વારા હડતાલનું એલાન કરી દેવાયું છે। રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। GST ના અમલને લઈને સમગ્ર રાજ્યમાં વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે આજે ભાવનગરના ગ્રેઇન એન્ડ સ્ટ્રીટ્સ મર્ચન્ટ એસોસિએશન, ક્લોથ મર્ચન્ટ એસોસિએશન, ફર્નિચર એસોસિએશન, ઉડી વખાર વેપારી એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશનોએ હડતાલ જાહેર કરી દીધી છે અને સરકારને અનુરોધ કર્યો છે કે આ તમામ વેપારી એસોસિએશનની રજૂઆતોનું નિરાકરણ આવ્યા બાદ જ GST નો અમલ કરવામાં આવે। GST ના કાયદાના અમલીકરણને હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, આમ છતાં આ કાયદાના નિયમો, નમૂનાઓ તથા વેરાના દર બાબતે હજુ ઘણી બધી અસ્પષ્ટતાઓ વેપારીઓમાં પ્રવર્તી રહી છે। ખાસ કરીને કાપડ બજાર અને અનાજ બજાર કાયદા હેઠળ હજુ સુધી કોઈ પણ વેરો ભરવા જવાબદાર થયા નથી। આવા સંજોગોમાં આ બજારમાં વેપારીઓને પ્રથમ વખત જ વેરાકીય કાયદાની જોગવાઈ હેઠળ લાવવામાં આવી રહ્યા હોય ત્યારે તે કાયદાની સંપૂર્ણ સમજ આવા વેપારીઓને આપવી એ સરકારની પ્રથમ ફરજ બની રહે છે, જે સમગ્ર માગને લઈને આજે વિવિધ વેપારી એસોસિએશનના આગેવાનો સભ્યો દ્વારા એક વિશાળ રેલી યોજી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને તેમની માંગ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી। અમારે કોઈ પણ રાજકીય પક્ષ સાથે લેવા દેવા નથી, ફક્ત સરકારશ્રીએ જે આ GST નો કાયદો કાપડ ઉપર લગાડ્યો છે એનો અમે વિરોધ કરવા માટે અત્યારે માનનીય કલેક્ટરશ્રીને મૌન રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા આવી જઈ રહ્યા છીએ। સોનલ મકવાણા, CN24 ન્યૂઝ, ભાવનગર। તો આ
આ સાથે જ મોર્નિંગ ન્યૂઝમાં હાલ આટલું જ. વધુ સમાચાર માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.